આ તરફ પાવી જેતપુરના ગઢ ભીખાપુરાથી પગપાળા એક સંઘ રવાના થયો હતો. જય બાબારીના નારા ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગઢ ભીખાપુરાથી રણુજા રાજસ્થાન 14મો પગપાળા સંઘ રવાના થયો હતો. 150 પદયાત્રી પગપાળા સંઘમાં જોડાયા હતા. 4 જેટલા પદયાત્રીથી શરૂ થયેલ સંઘ 150 પહોંચ્યો હતો. આ 13 દિવસમાં 800 કિલોમીટરની કઠિન પગપાળા યાત્રા કરીને સંઘ રાજસ્થાનના રણુજામાં પહોંચશે. 4 વ્યક્તિથી શરૂઆત થયેલી પગપાળા સંઘયાત્રા ગઢ ભીખાપુરાથી આજે 14મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રણુજા જવા માટે જે ભક્તોની લહેર જામી છે એ તમામ ભક્તોને સૌપ્રથમ તો શુભકામનાઓ, એમની યાત્રા મંગલમય મળે અને આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોની અંદર વધુમાં વધુ ભક્તો આ સંઘની અંદર જોડાય એવા કમિટી મેમ્બરો અને આયોજક મિત્રો સઘન પ્રયત્નો કરી રહ્યા છે અને વર્ષોથી ગઢ ભીખાપુરાની અંદર રામદેવજી મહારાજનો મહિમા જે ગવાયો છે એનો સાક્ષાત્કાર આજે પગપાળા સંઘ સ્વરૂપે રણુજા ખાતે દર્શન કરવા જતા ભક્તોની અંદર જોવા મળી રહ્યો છે. ત્યાં જઈને 52 ગજનો નેજા ચડાવવામાં આવશે અને આ તમામ ભક્તોને આ પગપાળા સંઘ જતા તમામ સર્વે ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ, એમની યાત્રા મંગળમય બને. ભીખાપુરાથી પગપાળા યાત્રા સંઘ જઈ રહ્યો છે રામદેવ પીર રણુજાના રાજસ્થાનના મુકામ પર જઈ રહ્યો છે. એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે 4 વ્યક્તિઓથી માંડીને 150થી ઉપર ભીખાપુરા નહીં પણ આજુબાજુના ગામોમાંથી જે રસ્તા પર આવતા ગામોના પણ ભક્તો એમાં જોડાઈ રહ્યા છે. અમારે ભીખાપુરાથી તો 150 વ્યક્તિ જોડાયા છે પણ સાથે સાથે દરેક ગામોમાં રસ્તામાં 10-10, 15-15 વ્યક્તિ જોડાઈ રહ્યા છે. ભગવાનની આસ્થા છે, ભગવાનની આસ્થા સાથે જોડાયેલા આ ભક્તો છે પોતાની મનોકામનાઓ સાથે પગયાત્રાની શરૂઆત કરે છે.